गुजरात विधानसभाना नायब दंडकना वतन अमरेली तालुकाना देवराजिया गामने स्मार्ट विलेज बनावीने एक उत्तम उदाहरण पूरु पाडवामां आव्युं छे। आजे देवराजिया गाममां बनावामां आवेला विविध प्रकल्पोनुं राजकीय महानुभावना हस्ते लोकार्पण करवामां आव्युं छे। गामने स्मार्ट विलेज बनाव्या बाद भव्य लोकार्पण कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां केन्द्रीय मंत्री पुरुषोत्तम रूपाला, इफ्कोना चेरमेन दिलीप संघाणी अने 10 જેટલા ધારાસભ્ય સહિત મહાનુભાવોના હસ્તે તમામ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। દેવરાજિયા ગામમાં ગ્રામ પંચાયત, કચેરી, પોસ્ટ ઓફિસ, જીમ, લાયબ્રેરી, પ્રવેશદ્વાર, મહિલાઓ અને પુરુષો માટે શૌચાલય, બાળકો અને યુવાનો માટે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, નમૂનેદાર બસ સ્ટેશન, રાહદારીઓ માટે આરઓ ફિલ્ટર પીવાનું પાણી તેમજ ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરતું ખુરડું પણ બનાવવામાં આવ્યું છે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના લોકો જોડાયા હતા, જેને પગલે દેવરાજિયા ગામમાં જે ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો। લોકોને ગામના વિકાસની વાતો હંમેશા કરતા હોઈએ છીએ। આજે દેવરાજિયા ખાતે અમે હવે લોકોને એમ કહી શકીએ કે આ પ્રકારનું ગામ જોવું હોય તો તમે દેવરાજિયા જઈ અને જોઈ શકો છો, જ્યાં સ્થાનિક નેતૃત્વ, સરકાર અને દાતાઓ એ બધાનો સુભગ સમન્વય થઈ અને એક સરસ મજાના કાર્યનું નિર્માણ થયું। ખાસ કરીને ગામમાં ભૌગોલિક સુવિધા, ગામડું કેવું હોય એનું એક મોડેલ તરીકે અમે એક દેવરાજ્યને તૈયાર કર્યું છે। સાથોસાથ એક દેવરાજ્યના બાળકો માટે એક જીમ પણ બનાવ્યું છે, યુવાનો માટે લાયબ્રેરીની વ્યવસ્થા પણ ઊભી કરી છે કે યુવાનો પોતે લાયબ્રેરીમાં જાય અને વાંચન કરે, પોતામાં એક જ્ઞાનનો વધારો થઈ શકે। એવી જ રીતે ગામડું કેવું હોઈ શકે એનું એક ખોરડું તરીકે એક નામ આપીએ અને ભૂતકાળમાં ગામડું કેવું હતું એ અત્યારના યુવાનોને ખ્યાલ ન હોય તો એ ગામડું જોયું તો એમને ખબર પડે કે આ ખોડામાં જાય કે આપણા વડીલો વડવાઓ કઈ રીતે રહેતા હતા એની એક પણ ઝાંખી આપી છે। આઈ લવ દેવરાજિયા એક સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યું છે, એક આધુનિક બસ સ્ટેન્ડની પણ એક સુવિધા આપવામાં આવી છે। આજે ખાતમુહૂર્ત પણ અમે કરવાના છે થિયેટર માટેનું, કે બાળકો ગામડામાંથી સિટી તરફ જતા હોય તો એમને જવું ન પડે, ગામમાં જ એમને થિયેટરની સુવિધા મળી શકે। આવી રીતે અલગ અલગ વ્યવસ્થાઓ આપી અને એક મોડેલ વિલેજ તરીકે ગામને પ્રસ્થાપિત કર્યું છે।